C2C ગ્રુપ સ્વચ્છતા અભિયાન આજે અમારા વહેરા ખાડી ગામની અંદર બે કલાકની જે સેવા આપી, પરંતુ આ બે કલાક એ 200 કલાક બરાબર છે. અને તમે લોકો જે આ તીર્થમાં જે સેવા બજાવી છે આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ જગ્યાથી હું તમે લોકોને પરિચિત કરાવું. આ જગ્યાને મહીસાગર સંગમ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. મહીસાગર સંગમ તીર્થ એટલે કે મહી અને સાગરનું સંગમ, જેનો મહિમા એ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર માત્ર બે જ નદી એવી છે જેની પાછળ સાગર શબ્દ સમન્વિત છે. એક છે ગંગાસાગર અને બીજી છે મહીસાગર. હિમાલયમાંથી પ્રગટ થયેલા ગંગાજીને છેક ગંગાજી જ કહેવાય છે, પરંતુ આ ગંગાજીનું નામ ગંગાસાગર ક્યાં પડ્યું? કલકત્તાથી આગળ જ્યાં કપિલ મુનિની તપોભૂમિ છે ત્યાં ગંગા નદી સાગરમાં મળે એટલે એનું નામ પડ્યું ગંગાસાગર. એવી જ રીતે આ મહી માતાજીનું પ્રાગટ્ય સ્થાન મધ્યપ્રદેશમાંથી થયેલ છે, ધાર જિલ્લાના મીંડા ગામમાંથી. કદાચ તમે લોકો નહીં ગયા હોય, પરંતુ દર્શનીય સ્થળ છે. એને માલવા ક્ષેત્ર કહેવાય છે મધ્યપ્રદેશમાં. અને માલવાથી આ પ્રગટ થયેલા મહી માતાજી રાજસ્થાન થઈને આવે છે, પરંતુ આ મહીનું નામ મહીસાગર આ વહેરા ખાડી ગામમાં પડ્યું છે. હિન્દુસ્તાનની તમામ નદીઓ એવી છે જે જાતે ચાલીને સામે ચાલીને સાગરને મળ્યો છે, પરંતુ આ એક વિશિષ્ટ નદી મહી માતાજી એવા છે કે જેમને સાગરજી 12 યોજન સામે મળવા આવ્યા અને 36 કિલોમીટર સામે આવ્યા હતા અને ભગવાન શંકરજીની સાક્ષીએ મહી અને સાગરના સંગમ થયા એ પૌરાણિક અને પ્રત્યક્ષ લગ્ન ચોરી આ જગ્યા ઉપર છે. તો કહેવાનો મતલબ કે આ એક પૌરાણિક તીર્થધામ હતું જ, પરંતુ હજુ સુધી આ તીર્થ ઇન્દ્રના શ્રાપને કારણે શ્રાપિત હતું, એટલા માટે આ તીર્થનો મહિમા ગૌણ હતો, કોઈ જાણતું નથી. તો આ જગ્યા ઉપર જે ઇન્દ્રદેવનો મહીસાગર માતાજી પર શ્રાપ લાગેલો, આ શ્રાપની અવધિનો અવસર અમારા પૂજ્ય ગુરુદેવ સ્વામી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ગંગેશ્વરાનંદાસજી મહારાજ, જે પોતે આ તીર્થમાં આવી પુરુષાર્થ ભજન તપસ્યા કરી અને ખરેખર આ તીર્થનો ઉદ્ધાર કર્યો છે. સ્કંદ પુરાણ કુમારિકા ખંડ 6 અધ્યાયમાં મહીસાગર સંગમ તીર્થમાં દરેક દિવસોએ સ્નાનનું વિશેષ મહિમા બતાવેલ છે. જેમ કે કોઈ પર્વ હોય, ત્યાર પછી સોમવતી અમાસ હોય, ગ્રહણ કાલ હોય, પર્વકાલ હોય, શ્રાદ્ધ પક્ષ હોય, પુરુષોત્તમ માસ હોય, આ દરેક દિવસોએ ખૂબ જ મહત્વ છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ મહિમા મહીસાગર સંગમ તીર્થમાં સ્નાનનો શનિવારી અમાસનો છે. એનો મહિમા એ શું છે કે જે કોઈ ભક્ત શનિવારી અમાસના દિવસે મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરે તેને 10,000 વર્ષ કાશીમાં વાસ કરો જેટલું પુણ્ય પણ મળે, 5,000 વર્ષ મથુરા વાસ કરો, તેમજ તીર્થોના પુરોહિત પુષ્કરરાજની સહવિધિ 7 વાર પ્રદક્ષિણા ફરો, આ તમામ કર્મ કરવાથી જેટલું પુણ્ય ફળ મળે છે તેટલું જ પુણ્ય અહીંયા માત્ર શનિવારી અમાસના દિવસે મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરનારને આ ફળ પ્રાપ્ત થાય છે. વિચાર કરો કે આટલું પાવન અને દિવ્ય અને ભવ્ય તીર્થ આપણા સમીપમાં છે, પરંતુ તે છતાં પણ કહેવત છે ને કે દીવા તરે અંધેર. આપણે બધા આ જગ્યા અને આ તીર્થના બારેમાંથી અજાણા હતા. તો આ તમને જે મહીસાગર સંગમ તીર્થ જે આપણે તમામ સીટુસુ ગ્રુપના સ્વયંસેવકોએ અહીંયા સેવા આપી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મહામંડલેશ્વર શ્રી ગંગેશ્વરાનંદાસજી મહારાજ, જ્યારે અમારું વહેરા ખાડી ગામ એક આણંદ તાલુકાનું છેલ્લી પાયરીનું ગામ હતું, ત્યારે અમારા પૂજ્ય ગુરુ મહારાજજીને આ વહેરા ખાડી આ એક મહીસાગર સંગમ તીર્થના ઉદ્ધારની પ્રેરણા મળી. અને જ્યારે આજથી 30 વર્ષ પૂર્વે આવ્યા ત્યારે આપ જોઈ રહ્યા છો કે ચારેય બાજુ કશું જ ન હતું, માત્ર જંગલ અવસ્થા. 70 ફૂટથી લઈને 125 ફૂટ સુધીના ઊંડા ઊંડા કોતરો હતા, પરંતુ એમને એક આ તીર્થના ઉદ્ધારની પ્રેરણા મળી અને આ જગ્યા ઉપર પુરુષાર્થ ભજન અને તપસ્યા વડે
આજે આ શુંભમાંથી સર્જન કરી જંગલમાં મંગલ કરી અને એ મહાતીર્થનો ઉદ્ધાર કર્યો અને એ છે અમારા પરમ પૂજ્ય ગુરુદેવ સ્વામી શ્રી શ્રી 1008 મહામલ્લેશ્વર શ્રી ગંગેશ્વરાનંદાસજી મહારાજ. આજ ગુરુ મહારાજજી અહીંયા પધાર્યા હતા અને ત્યારબાદ એમની પ્રેરણાથી આ તીર્થનો ઉદ્ધાર થયેલ છે. બોલો સદગુરુદેવ.